બસ રજૂઆત તો ગયા શનિવારે જે રાજ્ય સરકાર દ્વારા રાતોરાત જંત્રીનો ભાવ વધારો કરવામાં આવ્યો, જંત્રી બમણી કરવા દેવામાં આવી, એ બાદ અમે સોમવારે ગુજરાતના 15-20 અગ્રણી બિલ્ડરો, રાજ્ય સરકારના મુખ્યમંત્રી અને ઉચ્ચ અધિકારીઓ સાથે 1 કલાક મિટિંગ કરેલી. એ મિટિંગ બાદ અમને હકારાત્મક પ્રતિસાદ મળ્યો હતો અને મુખ્યમંત્રીશ્રી દ્વારા ખાતરી આપવામાં આવેલી હતી કે આ બાબત અમે હકારાત્મક પોઝિટિવ કોઈને હેરાનગતિ ન થાય એવો કોઈક પગલાં લેશું, પરંતુ ગઈકાલ સાંજ સુધી અને અત્યાર સુધી કોઈ પણ જાતનું સરકાર દ્વારા જાહેરાત કરવામાં નથી આવી. એટલે ક્રેડાઈ ગુજરાત દ્વારા ફરીવાર દરેકે દરેક આખા ગુજરાતના 40 સિટીના તમામ એસોસિએશનના તમામ લોકો એકી સમયે 12-1ની વચ્ચે કલેક્ટરશ્રીને પોતાનો વિરોધ નોંધાવીને આવેદનપત્ર આપશે. અને હવે આ સાથે અમારી સાથે રાજકોટના 14થી વધુ એસોસિએશનો, બિલ્ડર એસોસિએશનની સાથે ચેમ્બર ઓફ કોમર્સ, ગ્રેટર ચેમ્બર, સૌરાષ્ટ્ર ચેમ્બર, આવી રીતે અનેકવિધ સંસ્થાઓ અમારી સાથે વિરોધ નોંધાવવા જોડાઈ છે. અને જો હજુ પણ સરકાર કંઈ હકારાત્મક પગલાં નહીં લે તો આગામી રણનીતિ સોમવાર બાદ નક્કી કરવામાં આવશે. શું રજૂઆત શું કરી હતી? રજૂઆત અમારી એક જ છે કે આવી રીતે રાતોરાત ભાવ વધારો ન હોય. અગાઉ સરકારે 1 મહિના પહેલાં જાહેરાત કરેલી હતી કે 1 એપ્રિલથી જંત્રીનો દરમાં વધારો કરવામાં આવશે. હું ફરીવાર કહું છું કે જંત્રીનો દર વધારે એમાં બિલકુલ વિરોધ નથી, પણ જે પ્રક્રિયા થઈ છે એનો વિરોધ છે. રાતોરાત ભાવ વધારાનો સરકારે અગાઉ પોતાની જાહેરાત કરી હતી કે 1 એપ્રિલથી જંત્રીમાં વધારો આવશે, તો સરકાર પોતાના વચન ઉપર કાયમ રહે એવી અમારી લાગણી છે.